गुड मॉर्निंग विद्यार्थी मित्रों, अपने धोरण 10 एसएस ની અંદર ચેપ્ટર 10 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ ચેપ્ટર નું સ્વાધ્યાય આપણે યુનિટ 2 ની નોટબુક માં લખવાનું છે. ટોપિકનું નામ છે ભારત માં કૃષિ. આપણને ખબર જ છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારત ને આપણે સોને ની ચિડિયા તરીકે ઓળખતા હતા. કેમ? કારણ કે પહેલાથી જ ભારત ની કૃષિ ખૂબ જ વધારે હતી અને કૃષિ થી આકર્ષાઈને જ બહારના લોકો આપણા દેશમાં આવ્યા હતા કે વેપાર અર્થે આવ્યા હતા. કૃષિ ક્ષેત્ર ભારતની અંદર વિદેશી હુંડિયામણનો દર વધારવામાં પણ મદદ કરે છે. આપણું શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી ક્ષેત્રમાં જોડાયેલા છે. કેટલા? 60% લોકો. કે આપણી વસ્તીનો 60% હિસ્સો ખેતી ક્ષેત્રમાં રોકાયેલો છે. વસ્તીનો રાષ્ટ્રીય ઉત્પાદનમાં 22% જેટલો હિસ્સો કૃષિ ક્ષેત્રમાંથી મળે છે. નિકાસની અંદર 18% જેટલો હિસ્સો ખેતી ક્ષેત્રમાંથી આવે છે. તદુપરાંત વિદેશી હુંડિયામણ મેળવવામાં પણ ખેતી ક્ષેત્રનો ખૂબ જ મોટો ભાગ રહેલો છે. તમને એક એક વાક્યમાં પૂછી શકાય અથવા તો વિકલ્પમાં પૂછી શકાય કે રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો 22%. નિકાસની અંદર ખેતી ક્ષેત્રનો ફાળો કેટલો છે? તો 18%. શ્રમ શક્તિનો કેટલો ભાગ ખેતી ક્ષેત્રમાં રોકાયેલો છે? તો 60%. તદુપરાંત વિદેશી હુંડિયામણ કમાવવા માટે પણ ખેતી ક્ષેત્ર જરૂરી છે. પરંતુ હાલની પરિસ્થિતિ જો તો કૃષિ ક્ષેત્ર આજે નબળું પડતું જાય છે. શું કરવા? નિરક્ષર અભણ વ્યક્તિ ગામડાની અંદર જે કૃષિ કરે છે, ખેતી કરે છે, એમની પાસે પૂરતું જ્ઞાન હોતું નથી. બીજું આપણે કહી શકીએ કે ખેતી ક્ષેત્રમાં રોકાયેલો હવે પોતાની પ્રતિષ્ઠા જાળવવાની વાત કરે છે. ખેતી ક્ષેત્રમાં જો રોકાયા હોય તો પોતાની પ્રતિષ્ઠા ઉતરતી જણાય છે. તદુપરાંત પોતાના ખેતરના નાના ભાગમાં જે ઔદ્યોગિક ઉત્પાદન માટે જરૂરી હોય તો માલ સામાન ઊભો કરી શકતો નથી, કારણ કે એની પાસે પૂરતા સાધનો હોતા નથી. એટલા માટે કૃષિ ક્ષેત્ર કઠળતું જાય છે. એની પાછળ આ બધા કારણો જવાબદાર રહેલા છે. હવે આપણે કૃષિના પ્રકારો જોઈશું. કેટલા પ્રકારની ખેતી થાય છે? તો કે જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, અદ્ર ખેતી જેને આપણે બેજવારી ખેતી તરીકે ઓળખી શકીએ, ચોથું છે સ્થળાંતરિત ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. જીવન નિર્વાહ ખેતી કોને કહેવાય? કે જે ખેતી પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જ કરવામાં આવે એને જીવન નિર્વાહ ખેતી કહેવાય છે. કે જીવન જીવવા માટે, સપોઝ મારી પાસે નાનું ટૂંકું એકમ છે ખેતરનું અને એ ખેતરની અંદર હું આપણા સુધારેલા બિયારણો છે, રાસાયણિક ખાતર છે, ઔદ્યોગિક ઉત્પાદન માટે જે કાચો માલ છે એ પૂરો પાડી શકતો નથી, પરંતુ મારા કુટુંબ માટે જેટલું જરૂરી છે એટલું જ અનાજ પકવી શકતો હોય તો એને જીવન નિર્વાહ ખેતી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. અને હાલ આપણા દેશમાં જીવન નિર્વાહ ખેતી વધારે પ્રમાણમાં થતી જોવા મળે છે. બીજું છે સૂકી ખેતી. સૂકી ખેતી એટલે કે જે વરસાદ પડી ગયો હોય અથવા તો જે પ્રદેશમાં વરસાદ ના હોય એવા પ્રદેશોમાં સૂકી ખેતી કરવામાં આવે છે. કદાચ એકાદ વાર સિંચાઈ યોજનાનો લાભ લઈ ખેતી કરે છે તેને આપણે સૂકી ખેતી તરીકે ઓળખી શકીએ છીએ. તમે ભરિયા ઘઉં છે, કોરડના ઘઉં છે એ નામ સાંભળ્યું હશે, તો એ સૂકી ખેતીમાં થાય છે. તેમાં પાણીની જરૂર હોતી નથી. ભલિયા ઘઉં ભર પ્રદેશમાં થાય છે એટલા માટે ભલિયા ઘઉં તરીકે ઓળખાય છે. કોરડના ઘઉં પણ આપણે પાણી લીધા વગર થાય છે એટલે એને કોરડના ઘઉં તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એને આપણે સૂકી ખેતી તરીકે ઓળખી શકીએ છીએ. ત્રીજું છે અદ્ર ખેતી, જેને આપણે ભેજવાળી ખેતી કહી શકીએ છીએ. કેમ ભેજવાળી? કહીએ વરસાદ પર તો આધારિત હોય જ છે, પરંતુ જો વરસાદ ના પડે તો એકાદ વાર સિંચાઈની સગવડનો લાભ લઈને જે ખેતી કરવામાં આવે એને અદ્ર ખેતી તરીકે ઓળખી શકીએ છીએ. ચોથું છે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી. સ્થળાંતરિત એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું અથવા તો એક જગ્યાએ ખેતી કરી અને જો એમાં આપણને લાભ ના મળતો હોય તો આપણે બીજી જગ્યાએ કરી શકીએ છીએ. હમણાં જે આપણે અવાર નંબર પાક લઈએ છીએ, આજે ઘઉંનો પાક લીધો, આપણા ભરૂચ ક્ષેત્રની વાત કરું તો એક જ જમીન ઉપર કાં તો કેળાનો પાક લે, બીજા વર્ષે ઉનાળાની અંદર ઘઉંનો પાક લે, તો સ્થળાંતરિત ખેતી કહે છે. કોઈ જંગલ હોય તો જંગલને કાપીને ત્યાં ખેતી કરે છે, પછી ત્યાં ઉપજ ના હોય તો કોઈ બીજી જગ્યાએ ખેતી કરે છે, તો એને આપણે સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે
ઓળખી શકીએ છીએ. પાંચમો છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી એક વિશિષ્ટ પ્રકારની ખેતી છે જેમાં આપણે રબર, જવ, કોફી, કોકો એ બધી ખેતી કરવામાં આવે છે. કેરી, સંતરા, દ્રાક્ષ પછી સફરજન. આ ખેતી ખૂબ જ માવજત વાળી હોય છે અને એના માટે આધુનિક જે યંત્રો છે, આધુનિક સાધનો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. કુશળ કારીગરો છે, ટેકનિશિયનો છે, તો એ બધાનો લાભ લઈ અને બાગાયતી ખેતી કરવામાં આવે છે. છઠ્ઠું છે સઘન ખેતી. સઘન એટલે કે જેમાં બધું જ હોય. આપણે તમે લોકોને આવશે કૃષિ ક્રાંતિ તરીકે, તો અહીંયા કે હરિયાળી ક્રાંતિ કોને કહેવાય, કે હરિયાળી ક્રાંતિ એને કહેવાય કે જૂના પુરાણા ઉત્પાદનના સાધનોને બદલે જે હમણાં હાલમાં ઔદ્યોગિક સાધનો છે એનો ઉપયોગ કરીને જે ખેતી કરવામાં આવે એને હરિયાળી ક્રાંતિ કહી શકાય છે. અને એ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે. હરિયાળી ક્રાંતિની અંદર સઘન ખેતીનો ઉપયોગ થાય છે. હરિયાળી ક્રાંતિ જૂના પુરાણા ઉત્પાદન સાધનોના કારણે નવા સાધનોનો ઉપયોગ કરી જે ઉત્પાદનમાં વધારો થાય એને આપણે હરિયાળી ક્રાંતિ કે પાછળથી તમારા લોકોને આવશે. સઘન ખેતી કોને કહેવાય કે જે નાના એકમો હોય ને જગ્યાએ મોટા એકમો હોય જેના પર દરેક પ્રકારના સુધારેલા બિયારણ છે, રાસાયણિક ખાતરો છે, પછી નવા નવા ઉત્પાદનના સાધનો છે એનો ઉપયોગ કરી અને ખેતી કરે અને ઉત્પાદનમાં વધારો થાય જેના કારણે નિરક્ષર નહીં પરંતુ સક્ષમ ખેડૂતો પોતાની મગજનો ઉપયોગ કરી અને એ ઉત્પાદનમાં વધારો કરે અથવા તો સઘન ખેતી કરીને સઘન ખેતી તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આ હતા આપણા કૃષિ ક્ષેત્રને કૃષિના પ્રકારો. હવે પછીના કૃષિના સાધનો છે અથવા તો કૃષિ ક્ષેત્ર જે પ્રગતિ કરી છે, કૃષિના કયા કયા પાક લેવાય છે એ આપણે પછી વિડીયોમાં અપલોડ કરીશું.